ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, જુઓ આજે આપણે હાર્ડવર્ક પર એક નિબંધ જોવાનો છે. હાર્ડવર્ક ઓલવેઝ વિન્સ, કે મહેનત હંમેશા શું છે લાઈફમાં એનું પરિણામ આપણને મળે જ છે. અને જો બધા દુનિયાની અંદર એમ સમજી લે કે નસીબ કરતાં જો મહત્ત્વનું હોય તો એ છે હાર્ડવર્ક, જો નસીબથી બધું મળતું હોય તો શું જોઈતું હતું. એકવાર એક જાપાનનો યોદ્ધા હતો, જે પોતાના એમ કહેવાય એના દેશ ઉપર બહુ મોટી મુશ્કેલી આવી ગઈ હતી, અને એના કરતાં પણ વધારે મોટું સૈન્ય એના દેશ પર અટેક કરવા આવ્યું અને કૂચ કરીને પોતાના સૈન્ય સાથે નીકળી પડ્યું. અને રસ્તામાં એક ટેમ્પલ જેવું આવ્યું, મંદિર આવ્યું, અને મંદિરની અંદર તે ગયો કે અને પોતાના લોકોને કહ્યું કે તમે થોડી રાહ જુઓ કે હમણાં હું અંદર જઈને ભગવાનને પ્રાર્થના કરીને આવું. અને અંદર ભગવાનને પ્રાર્થના કરવા ગયો અને એણે પ્રાર્થના કરીને બહાર આવ્યો અને લોકોને એના સૈનિકોને કીધું કે જો કે ભગવાને મને એવું કહ્યું છે કે તમે જો ટોસ ઉછાળશો બરાબર અને એમાં હેડ આવશે તો તમે જીતશો અને ટેલ આવશે તો તમે હારશો. તો એ ટોસ ઉછાળે છે અને એમાં હેડ જ આવે છે. તો એના જે સૈનિકો હોય છે, જો કે બહુ જ ઓછા હોય છે, સામે જે સૈન્ય હોય છે બહુ મોટું હોય છે, પણ લોકો એના જે સૈન્ય હોય એનું જે સૈન્ય બળ હોય છે બહુ જ ખુશ થઈ જાય છે કે આપણે જ જીતીશું. અને થાય છે પણ એવું, એ જ જીતી જાય છે. અને જ્યારે યુદ્ધ જીત્યા પછી બધા પાછા ફરે છે ત્યારે બધા કહે છે કે ભાઈ અમને ખબર જ હતી કે આપણે જીતવાના છીએ. ત્યારે એણે કીધું ના, એવું નહોતું, આપણા આત્મવિશ્વાસના કારણે આપણે જીત્યા છીએ. તો જીવનની અને આત્મવિશ્વાસ પાછું બતાવે છે કે જુઓ કે આ જે સિક્કો હતો ને એના બંને સાઈડ હેડ જ હતું, એકે સાઈડ ટેલ હતું જ નહીં, પણ તમે આત્મવિશ્વાસથી ભરાઈ ગયા હતા કે તમે જીતશો છો. તો જીવનની અંદર પણ એવું જ છે, તમે નક્કી કરી લો કે તમે આ કરી શકો છો તો તમને એકચ્યુઅલી કોઈ પણ નહીં જ રોકી શકે. પણ પ્રોબ્લેમ શું છે, આપણે એક્સેપ્ટ કરી લઈએ ના યાર મને ના આવડે, હું ના કરી શકું. જો એવું કાંઈ હોતું નથી. બેસિકલી માણસે શું કરવું પડે, મહેનત, જેટલી સરસ મહેનત કરશો એટલું તમે લાઈફમાં મેળવી શકશો. એટલે જે એક વસ્તુ લાઈફમાં છે જ કે યુ નો ગોડ હેલ્પ ધોઝ હુ હેલ્પ ધેમસેલ્સ, ભગવાન એને મદદ કરે છે જે પોતાની જાતને મદદ કરે છે, ભગવાન પર બધું છોડી દેતો નથી. તો આજનો આપણો જે નિબંધ આપણે જોવાનો છે એનું નામ છે હાર્ડવર્ક ઓલવેઝ વિન્સ, કે મહેનત હંમેશા જીતે જ છે, રાઈટ. એનો ફર્સ્ટ પેરેગ્રાફ, વી હેવ ઓલ હર્ડ ઓફ ઓલ્ડ સેઇંગ, એક જૂની કહેવત બધાએ સાંભળી જ છે અને કહેવત હું વાંચવા જઈ રહ્યો છું. નોબડી એવર ડ્રાઉન્ડ ઇન ધેર ઓન સ્વેટ, કોઈપણ વ્યક્તિ પોતાના જ પરસેવાની અંદર, એટલે સ્વેટ એટલે પરસેવો, ડ્રાઉન એટલે ડૂબી જવું. તો કોઈપણ વ્યક્તિ પોતાના પરસેવામાં ડૂબતો નથી, એટલે આપણે આપણા મહેનતના કારણે કદી ડૂબી જતા નથી. ઓકે, એવા ઘણા બધા મહાન લોકો દુનિયાની અંદર હતા જેમણે પોતાની મહેનત કરીને એ લોકો આગળ આવ્યા છે. સો વી આર નોટ સેવ્ડ બાય અવર ફેથ અલોન બટ બાય અવર વર્ક્સ ઓલ્સો, આપણે ફક્ત ને ફક્ત આપણી શ્રદ્ધા, ફેથ એટલે આપણી જો વિશ્વાસ છે એના દ્વારા જીતતા નથી. ઓકે, એટલું તો જરૂરી જ છે, બટ બાય વર્ક્સ, પણ એ સાથે કાર્ય પણ કરવો છે. ખાલી આત્મવિશ્વાસ હોય પણ કામ જ ના કરો તો મતલબ નથી ને. તો મહેનત કરવી પણ જરૂરી છે. આત્મવિશ્વાસ છે કે હું આમ કરી શકું ને તેમ કરી શકું, તો ભડાકા બોલાવી દઈશ. આવું મગજ અને મનમાં હોય, એટલે ભડાકા બોલાવો પર મહેનત તો કર, મહેનત કર્યા પહેલાં થોડી ઘણી છું ને આત્મવિશ્વાસ કેળવો કે હું આ કરી શકું છું. ઓકે, મારે પણ અત્યારની જનરેશનને પણ જો કહેવું હોય ને તો આઈ વુડ લાઈક ટુ સે વન થિંગ, કે તમે બધા છે ને બહુ જ બહુ જ વધારે પડતા હોશિયાર છો. પણ તકલીફ શું છે ખબર છે, પેલું જ્યારે મહેનત કરવાની આવે ને ત્યારે જ એક કે બે મહિના મહેનત કરો છો. પહેલેથી થોડી મહેનત કરો તો તમારું નોલેજ વધે. ખાલી માર્ક્સની પાછળ દોડ દોડ કરવાનો કોઈ જ મતલબ નથી. એનું કારણ હું તમને કેમ કહું છું કે અત્યારે જેટલી પણ જોબ છે ને એ મળે છે ને એ માર્ક્સના આધારે નથી આપવામાં આવતી. ઓકે, એ તમારા નોલેજના આધારે આપવામાં આવે છે. જેની પાસે જેટલું વધારે નોલેજ, હમણાં રિસેન્ટલી અમારી પાસે એક કેસ બન્યો હતો, એક સ્ટુડન્ટ હતો કે એને છે ને 5 થી 7 વર્ષે CA પાસ થયા, અને એનો બીજો ફ્રેન્ડ હતો એટલે અમારો જ સ્ટુડન્ટ હતો, કે એક વર્ષમાં આમ કહેવાય ને કે 3 વર્ષમાં તો એને CA પૂરું કરી નાખ્યું, પણ જે 7 વર્ષે પાસ થયો હતો ને એનું પેકેજ એના કરતાં વધારે હતું. કહેવાનો મિનિંગ શું ખબર છે, એની પાસે નોલેજ જબરદસ્ત હતું. તો એવું કાચું નથી હોતું કે તમે છે ને ફક્ત
આમ કે ભાઈ તૈયારી કરીને પાસ થઈ ગયા, પણ એ નોલેજ ના હોય ને તેનો મતલબ નથી. કે ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ થિંગ. આ વસ્તુને ખરેખર આપણે લાઈફમાં આપણે સ્વીકારવી જ પડે. નાઉ નેક્સ્ટ લાઈન, બેસિકલી ઇફ યુ વોન્ટ સમથિંગ ડન, જો આપણે કોઈ પણ વસ્તુ કરવી હોય અથવા કરાવવી હોય, યુ વુડ બેટર ગેટ યોર ચિન અપ. તો આપણે આપણી ચિનને અપ કરી દેવી જોઈએ, એટલે કે આપણે એને યસ કહેવું જોઈએ, એમ કરીને યસ મારે કામ કરવું છે એન્ડ ડુ ઇટ. ઓકે, ચિન અપ, યસ, ઓકે. પણ લોકો શું કરે, નો, આમ કરે છે, આપણે આમ કરવાનું છે, રાઈટ, મારે આ કામ કરવું છે. દેર ઇઝ મચ ટુ લર્ન ફ્રોમ ઓલ ધીસ. આ બધામાંથી કાંઈક ને કાંઈક શીખી શકાય છે. બેસિકલી સક્સેસ, ફોર્ચ્યુન્સ એન્ડ ડ્રીમ. બેસિકલી જો સફળતા હોય, ફોર્ચ્યુન એટલે નસીબ હોય, કે ડ્રીમ્સ હોય કે આપણા સપનાઓ હોય, આર નોટ ક્રિએટેડ બાય ધેમસેલ્સ. એ આ બધી વસ્તુ દ્વારા ક્રિએટ નહીં થતા, આપણા દ્વારા આપણે જ એને શું કરવું પડે, આગળ વધારવા પડે છે. ધી આર ક્રિએટેડ બાય વર્ક. એ આપણા મહેનત દ્વારા ક્રિએટ થાય છે. આપણું કોઈ પણ સ્વપ્ન હોય, કોઈ સફળતા હોય કે નસીબ હોય, તો નસીબ એ લોકોને જ યારી આપે છે. એ લોકો કહે છે ને, ફોર્ચ્યુન ફેવર્સ ધ બ્રેવ, કે ફોર્ચ્યુન એટલે નસીબ એ લોકોને જ હંમેશા ફેવર કરે છે જે લોકો બ્રેવ છે. બસ ખાલી જલસા કરવા છે લાઈફમાં, બસ બાપાને પૈસા જલસા કરવાના, બધું મળી રહ્યા છે. એક્ટિવા મળી ગઈ, એક્ટિવાની પાછળ કોને બેસાડવું એ પણ નક્કી કરી નાખ્યું, ખાલી જલસા જ કરવા. યુ કેન અન્ડરસ્ટેન્ડ વોટ આઈ મીન ટુ સે, પ્લીઝ. ઓકે, આ બધી વસ્તુમાંથી તમે બહાર આવશો તો લાઈફમાં બહુ 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 જ સફળ થશો. અવર ગ્રેટ ફોર્મર પ્રેસિડેન્ટ, આપણા એક મહાન ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ થઈ ગયા આપણા રાષ્ટ્રપતિ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ, હેઝ અચીવડ. એમણે પણ એના જીવનમાં બધી જ વસ્તુઓ, સફળતાઓ મેળવી, અચીવડ ઓલ ધીસ સક્સેસ. આ બધી સફળતા મેળવી ઓનલી થ્રુ શિયર હાર્ડવર્ક. સેના દ્વારા? સંપૂર્ણ હાર્ડવર્ક દ્વારા. શિયર હાર્ડવર્ક, શિયર એટલે સંપૂર્ણ. ટુ સપોર્ટ હિઝ સ્ટડીઝ, પોતાના અભ્યાસને સપોર્ટ કરવા માટે હી સ્ટાર્ટેડ ઓફ. એમણે નોકરીની શરૂઆત કરી હતી એઝ અ ન્યૂઝ પેપર વેન્ડર. સવારે સવારે ન્યૂઝ પેપર નાખવા જતા હતા. તો લાઈફમાં જો હવે અત્યારે હું જેમને બધાને તમને ભણાવ્યું, તમારા બધાની કન્ડિશન તો આટલી તો ખરાબ નથી જ. ઓકે, તો એ પ્રેસિડેન્ટ બની શકે, તો જસ્ટ ઇમેજિન કરો કે તમારી કન્ડિશન તો બહુ સારી છે, તમે કેટલું મહાન બની શકો છો. મારો કહેવાનો મિનિંગ બહુ સ્પષ્ટ છે, અમારું કામ જ છે તમને મોટિવેટ કરવું. પણ તમારી અંદર પણ છે ને એક સેન્સ ઓફ મોટિવેશન, કે મારે મોટિવેટ રહેવું છે, એવું હોવું જોઈએ. આ તો કોઈ આવ્યું કે ચાલ રખડવા જઈએ, ચાલ ત્યાં જઈએ, ચાલ ત્યાં જઈએ, મજા આવશે, જલસા કરીશું, બસ પતી ગયું, તો એની જોડે જલસા કરવા પહોંચી ગયા, રાઈટ. અથવા મોબાઈલ લઈને બેસી ગયા, અને મોબાઈલ લઈને બેસી ગયા એટલે ઓકે, આખા ગામને અત્યારે તો એમ જ લાગે તમે મોબાઈલ લઈને બેઠા છો એટલે ભણવા બેઠા છો. પણ કોને ખબર તમે મોબાઈલનો ખરેખર સદુપયોગ કરો છો કે દુરુપયોગ કરો છો, રાઈટ. કેમકે મન હોય તો માંડવે જવાય, અને મન છે ને માકડા જેવું છે, મન તમને ગમે ત્યાં લઈ જાય, અને તમે ત્યાં જાઓ, અને ત્યાં ગયા પછી પાછા આવો ત્યાં દુઃખી દુઃખી થઈ ગયો, અરે યાર ત્યાં ના ગયો તો દર્શાવતા. પણ એકવાર પહોંચી ગયા પછી શું, પહોંચી ગયા, રાઈટ. સો હી સ્ટાર્ટેડ ઓફ એઝ અ ન્યૂઝ પેપર વેન્ડર. એમણે એના જીવનની શરૂઆતમાં નાની નોકરી કરી ન્યૂઝ પેપર વેન્ડર તરીકે, ઓકે, ન્યૂઝ પેપરના વિતરક તરીકે. દેન લેટર ઇન હિઝ એન્જિનિયરિંગ સ્ટડીઝ, જ્યારે એમને મદ્રાસ એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન મળ્યું, હી વર્ક્ડ વેરી હાર્ડ, સખત મહેનત કરી, એન્ડ બેગ્ડ સ્કોલરશીપ, અને બધી શિષ્યવૃત્તિ એમણે મેળવી. બેગ કરવું એટલે મેળવી લેવું, વિચ હેલ્પ હિમ ફંડ હિઝ એજ્યુકેશન. અને જેના કારણે એમનું બધું જ એજ્યુકેશન એમણે શું કર્યું, ફંડ કર્યું. ફંડ કર્યું એટલે ઘરેથી એક પણ રૂપિયો નહીં લીધો, બધું સ્કોલરશીપના આધારે ભણ્યા. તો ઇમેજિન કરો કે આપણે તો આટલું બધું ભણીએ છીએ, આટલી બધી ફીસ ભરીએ છીએ, હવે આ ફીસને પે ઓફ કરવી કેવી રીતે, એને કમ્પેન્સેટ કરવી આપણા હાથમાં છે. એન્ડ દેટ કમ્પેન્સેશન યુ કેન ગીવ બાય હાર્ડવર્ક. અને કમ્પેન્સેશન શું છે, તમારું હાર્ડવર્ક. જેટલી મહેનત કરશો એટલું તમે મેળવી શકશો. ઇવન અવર ફોર્મર પ્રાઇમ મિનિસ્ટર, આપણા ભૂતપૂર્વ પ્રાઇમ મિનિસ્ટર થઈ ગયા મનમોહન સિંહ, રાઈટ, હુ વોઝ બોર્ન ઇન અ વિલેજ, એવા ગામડામાં જન્મ્યા હતા વિધાઉટ ઇલેક્ટ્રિસિટી, જ્યાં કોઈ પણ ઇલેક્ટ્રિસિટી પણ નહોતી. સ્ટડીડ ઇન કેન્ડલ લાઇટ, ઓકે, એક મીણબત્તીના પ્રકાશ હેઠળજી એનો એ ભણ્યા હતા. તો આવી ખરાબ કન્ડિશનમાં પણ ઇમેજિન કરો કે તે ભણ્યા, આગળ આવ્યા, PhD કર્યું ઇકોનોમિક્સ સબ્જેક્ટમાં. લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી એમણે પોતાનું PhD કર્યું હતું. ઇન્ડિયાની અંદર પણ 1991ની અંદર ઉદારીકરણ નીચે નીતિ તમે ઇકોનોમિક્સમાં ભણો છો, એની અંદર પણ એમનો બહુ મોટો ફાળો હતો. કેવી રીતે દેશને દેવામાં ના જતું રહે, નાદારી તરફ ના જતું રહે, તે એ તરફ એમણે એમના જે બહુ જ એમના સારા વિચારો, દેટ મીન કે એમના ઇકોનોમિકલ આઈડિયાઝે દેશને બચાવી લીધો હતો. તો આ બધું ક્યારે પોસિબલ થયું, કે જ્યારે માણસ કર્મ કરે છે. એટલે જ ગીતામાં, ભગવદ્ ગીતામાં લખ્યું છે ને કે શું લખ્યું છે, કર્મ કરતો જા
ઓકે, પણ ફળની આશા રાખીશ નહીં. આપણું એક્ઝેક્ટ ઊંધું છે, આપણે ફળની આશા રાખીએ છીએ, કર્મ કરવું નથી કે શોર્ટકટ્સ મારીએ. રાઈટ, ટિકટોક તો બંધ થઈ ગયું, હવે શું કરશો? રાઈટ, કંઈ નહીં સાહેબ, બીજું કંઈક શોધી તો લઈશો જ, અમને મજા જ આવે છે ને, મારે મજા જ કરવી છે ને. જુઓ પ્લીઝ, આ બધો કચરો એ લોકો એટલા માટે ક્રિએટ કરે છે કે એમને ખબર છે કે ટિકટોકના માલિકે જ્યારે ટિકટોક સ્ટાર્ટ કર્યું ને, તો એને ખબર હતી કે ભાઈ હું એને ઇન્ડિયામાં લોન્ચ કરીશ ને, જબરદસ્ત ચાલશે. એને બધું કે થોતી રહ્યો ટાઈમ પાસ કરનારી પબ્લિક છે માટે છે, અને ઇન્ડિયામાં એ સૌથી હિટ ગયું. તો કહેવાનું મિનિંગ શું છે? અહીંયા ટાઈમ પાસ કરનારી પબ્લિક બહુ છે, જલસા જ કરવા છે. ઓકે, બાપાએ કમાવ્યું છે ને, તો બાપરી ખાવાનું શું ફરક પડે છે? આપણે શું કરવું છે? રાઈટ, આવું ન હોવું જોઈએ. લાઈફ મળી છે તો એનો સદુપયોગ કરો. એક વાર મળી છે, ઓકે, વારંવાર નહીં મળે. તો એક લાઈફમાં ઘણું બધું જીવવું એ આપણી જવાબદારી જ છે. સો સ્ટડી ઇન કેન્ડલ લાઇટ. એ કેન્ડલ લાઇટના પ્રકાશ હેઠળ વિચાર કરો, એ ભણ્યા એન્ડ સ્ટીલ સ્ટૂડ ફર્સ્ટ, છતાં એમનો પહેલો નંબર આવતો થ્રુ આઉટ હિઝ એકેડેમિક કરિયર. એમના શૈક્ષણિક કારકિર્દીમાં હંમેશા એ પ્રથમ જ રહ્યા. ઓલ પોસિબલ થ્રુ હાર્ડવર્ક. પણ આ બધું શક્ય કેવી રીતે બન્યું? મહેનત, બસ મહેનત કરવી જ પડે, અને મહેનત કર્યા વગર કાંઈ નહીં મળતું. ઓકે, રોડ ઉપર એક ભિખારી હોય છે ને, એની મહેનત કરવી પડે છે, 10 જગ્યાએ માગે ત્યારે કંઈક મળે છે. રાઈટ, અને આપણી કન્ડિશન તો ઓ માય ગાડ, અત્યારે હાલત એવી છે કે ઇન્ડિયાના ખાલી 25-30% વિદ્યાર્થીઓ છે ને ઓનલાઈન એજ્યુકેશન મેળવે, અને 25-30% તમે આવો છો, 70%નું શું? સમજ્યા? વોટ આઈ મીન ટુ સે, મારે શું કહેવું છે કે 25-30%માં તમે આવો છો, તમે લકી છો કે તમને એજ્યુકેશન મળી રહ્યું છે? હવે આની કિંમત કરવી કે ના કરવી, ચોઈસ ઇઝ યોર્સ. ઓકે, ચોઈસ તમારી છે, ના કરવું હોય તો પણ વાંધો નહીં. ધ લાઈફ ઓફ મિસ્ટર નારાયણ મૂર્તિ. હવે બીજું એક્ઝામ્પલ મારે લેવું છે નારાયણ મૂર્તિ. આપણા ઇન્ડિયાની બહુ જ મોટી સોફ્ટવેર ડેવલપિંગ કંપની છે, એનું નામ છે ઇન્ફોસિસ. ઓકે, અને એના સંસ્થાપકનું નામ છે નારાયણ મૂર્તિ. ઓલ્સો એસ્ટાબ્લિશ ધ ઇમ્પોર્ટન્સ ઓફ હાર્ડવર્ક. અને આ વ્યક્તિ પણ હાર્ડવર્કનું જે મહત્ત્વ છે ને, એ આપણને એસ્ટાબ્લિશ કરે છે, જણાવે છે કે ભાઈ હાર્ડવર્કનું મહત્ત્વ ખૂબ જ છે, ખૂબ જ એટલે ખૂબ જ. જ્યારે મારે લેક્ચર તમને ભણાવવું હોય છે, તો મારે પણ ઘણું બધું વિચારવું પડે, ઘણી બધી મહેનત કરવી પડે, દરેકે દુનિયામાં મહેનત કરવી પડે છે. આનું મહેનત ના કરું તો બસ, તમે સમજી શકો છો, કોઈ રૂપિયા ના આપે, 5 રૂપિયાય ના આપે, મફતના 5 રૂપિયા ભૂલથી પણ ના આપે. તમે જ્યારે સાંભળો છો ને, એના પણ તમે રૂપિયા આપી રહ્યા છો. ઓકે, 1000 રૂપિયા તમે જ્યારે ઓકે આપો છો, ત્યારે તમને એજ્યુકેશન મળી રહ્યું છે. તો એજ્યુકેશનની કિંમત કરવી, ઇટ ઇઝ રિયલી, ઇટ ઇઝ વર્થ ઇટ, ઇટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. સો ફ્રોમ હેવિંગ સ્લેપ્ટ એટ રેલવે સ્ટેશન પર 2 દિવસ સુધી એ ભૂખ્યા રહીને પણ એમણે દિવસ પસાર કર્યા હતા. સો ફ્રોમ હેવિંગ સ્લેપ્ટ એટ રેલવે સ્ટેશન ફોર 2 ડેઝ વિધાઉટ ફૂડ, ખાધા પીધા વગર 2 દિવસ રેલવે સ્ટેશન પડ્યા રહ્યા હતા, ટુ સ્ટાર્ટિંગ ઇન્ફોસિસ. અને ઇન્ફોસિસ એમણે સ્ટાર્ટ કરી હતી એમની પત્નીની મદદથી, સુધા મૂર્તિ જેમનું નામ હતું, અને બંને એક જ કોલેજમાં હતા. પણ એમને જે જગ્યાએ જોબ કરતા હતા ત્યાં એમને, યુ નો, હી હેડ અ કોરલ, એક ઝઘડો થઈ ગયો, અને એના કારણે એમને કંપની છોડી. પણ કંપની છોડી એ સાથે એના બીજા, એમ કહેવાય છે કે લગભગ 400-500 એમ્પ્લોઈઝે એમના સાથે જોબ છોડી દીધી, કેમકે એટલા સાચા હતા. એટલે 500 લોકોએ એમને સાથ આપ્યો અને એમણે ઇન્ફોસિસ નામની કંપની ચાલુ કરી. અત્યારે આ કંપનીનું લગભગ વાર્ષિક ટર્નઓવર જુઓ તો 30-40 હજાર કરોડ છે. તો 30-40 હજાર કરોડ એમને એમ નથી આવતા. 30-40 હજાર કરોડનું એમ્પાયર ઊભું કરવું ઇઝ નોટ અ ચાઇલ્ડ્સ પ્લે, બચ્ચાઓનું કામ નથી, રોડ ઉપર નથી. તમારે મહેનત કરવી પડે એના માટે, જબરદસ્ત તમારું બેસ્ટ આપવું પડે. સો સ્ટાર્ટિંગ ઇન્ફોસિસ ઇન અ વન રૂમ, એક નાના રૂમમાં એમણે ઇન્ફોસિસ કંપની ચાલુ કરી હતી. એપલ કંપનીના સંસ્થાપક ઓકે સ્ટીવ જોબ્સ, એમણે પોતાના ગરાજની અંદર, પોતાના ગેરેજની અંદર એમણે પોતાની કંપની ચાલુ કરી અને એમનું લેપટોપ બનાવ્યું. સૌથી પહેલું લેપટોપ આવ્યું હતું. તો ઇમેજિન કરી શકો છો કે કોઈ પણ વસ્તુ છે ને, ઇઝીલી, યુ નો, નથિંગ કમ્સ ઇઝી, નથિંગ કમ્સ, કોઈ પણ વસ્તુ છે ને આપણને સસ્તી ઇઝીલી મળી જતી નથી. કોઈ પણ વસ્તુ માટે સખત મહેનત કરવી પડે છે. હું તમને છે ને એક સરસ મજાની એડવાઇસ આપું. એડવાઇસ નંબર 1, પ્રેક્ટિસ. લાઈફમાં પ્રેક્ટિસ કરો, જેને આવડે પ્રેક્ટિસ કરો. બીજી એડવાઇસ આપું, પ્રેક્ટિસ. જેને આવડે પ્રેક્ટિસ કરો, પ્રેક્ટિસ. ત્રીજી એડવાઇસ આપું, પ્રેક્ટિસ. એટલે જ કહેવાય છે ને, પ્રેક્ટિસ મેક્સ ધ મેન પરફેક્ટ. માણસને ખરેખર પ્રેક્ટિસ જ પરફેક્ટ બનાવે છે.
હવે તમારે પ્રેક્ટિસ કરવી છે કે નથી કરવી, ઇટ ઇઝ ઇન આર હેન્ડ, એ આપણા હાથમાં છે. સો નાવ નેક્સ્ટ લાઈન, સચ સીમિંગલી ઇમ્પોસિબલ ટાસ્ક. હવે જુઓ શું કહે છે કે ઇન્ફોસિસને આટલા ટોપ પર લઈ જવું ટુ ઇટ્સ કરંટ લેવલ, અત્યારે જે વર્તમાનમાં એ લેવલે છે, ઇઝ નો મીન ટાસ્ક. એ કંઈ હલકું કામ નથી, નાનું કામ નથી, રાઈટ? કોઈ કંપનીમાં શરૂઆત કરવી એ કંઈ આમ બચ્ચાઓનું કામ નથી. સચ સીમિંગલી એટલે દેખીતી રીતે ઇમ્પોસિબલ ટાસ્ક, આ અશક્ય કાર્ય મેડ પોસિબલ, જેને મને શક્ય બનાવ્યું ઓનલી થ્રુ હાર્ડવર્ક, જેના દ્વારા મહેનત દ્વારા. એટલે જો કહો મહેનત કરવી પડે, અમે પણ એમને મહેનત કર્યા વગર તમને ભણાવી શકતા નથી. સો જસ્ટ ઇમેજિન કે જો મારે તમને ભણાવવું છે તો પણ મહેનત કરવાની જ છે, તો તમારે ભણવાનું છે ને આગળ આવવાનું છે, તો જસ્ટ ઇમેજિન કેટલી બધી મહેનત તમારે કરવી પડશે. નાવ વોટ એલ્સ અધર દેન હાર્ડવર્ક કેન બી એટ્રીબ્યુટેડ ટુ ધ સક્સેસ? બીજી કઈ વસ્તુ છે જે સફળતા કરતાં પણ એમ કહેવાય ને વધારે ઇમ્પોર્ટન્ટ છે? ટુ મિસ્ટર સુનિલ મિત્તલ ઓફ ભારતી એરટેલ, જે એરટેલ નામની કંપનીના સંસ્થાપક મિસ્ટર સુનિલ મિત્તલ, એમને પણ જો તમે પૂછો તો એમ જ કહેશે કે મારી જીવનની અંદર સૌથી વધારે જો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ બની હોય ને, એન્ડ દેટ ઇઝ રિયલી હાર્ડવર્ક. એમણે એમના જીવનમાં જે બેસ્ટ આપ્યું ને એ શું હતું? હાર્ડવર્ક, અને એનું ફળ એમને મળી રહ્યું છે. સુનિલ મિત્તલ સ્ટાર્ટેડ અ સ્મોલ બેસિકલ બિઝનેસ. આ સુનિલ મિત્તલ જે કહેવાય ને, ઓકે, એમણે એક સાયકલનો ધંધો ચાલુ કર્યો હતો લુધિયાનાની અંદર, એન્ડ ફ્રોમ ધેન ઓન, અને અત્યારે હાલની અંદર વિથ શીયર હાર્ડવર્ક, એમના મહેનતથી હી મૂવડ ઓન, આગળ વધ્યા, એન્ડ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ વેરિયસ બિઝનેસીસ, અલગ અલગ ધંધાઓને સમજ્યા, વેરિયસ એટલે અલગ અલગ, એન્ડ ફાઇનલી ફાઉન્ડેડ એરટેલ. અને એરટેલની એમણે શું કરી? શરૂઆત કરી. તો એરટેલ એમને નહીં બની ગયું, ઓકે, એમ આટલું સરસ નેટવર્ક પૂરું પાડે છે તો એમને એરટેલને આટલી ઊંચી સફળતા નથી મળી, એન્ડ મેડ ઇટ અ ગ્રેટ સક્સેસ, અને એમને એક સફળતાનું સ્વરૂપ આપ્યું. ઓલ ગ્રેટ સ્પોર્ટ્સ પર્સન, તમે ઇન્ડિયાના કોઈ પણ સ્પોર્ટ્સ પર્સનને જોઈ લો, મહેન્દ્રસિંહ ધોની કેટલી મહેનત કરી, સચિન તેંડુલકર કેટલી મહેનત કરી, તો આ બધા છે ને એમ કહેવાય છે કે જ્યારે છે ને સચિન તેંડુલકર ક્રિકેટ રમતો તો બધા બહુ જ એના પર વિવેચન કરતા, બહુ જ બધા ક્રિટિક કરતા કે આ તો સેન્ચુરી માટે રમે છે, આ તો રન કરવા માટે રમે છે. પણ એણે એના મોઢા પરથી કદી એમ નથી કીધું કે આના માટે કામ કરું છું. અને ફક્ત જ્યારે પણ એના પર ક્રિટિસિઝમ થતું ને, જ્યારે પણ એના પર ટીકાઓ થતી ને, એનો જવાબ બેટથી જ આપે, બેટથી એટલે પોતાનું કામથી. અને જો સ્ટુડન્ટ્સ આપણી લાઈફની અંદર પણ છે ને આપણને ઉપર કોઈ ક્રિટિસિઝમ કરે ને, એને કરવા દેવા, કેમ કે ક્રિટિસિઝમ કેમ કરે છે? કે ઈચ્છે છે કે તમે લાઈફમાં આગળ જાઓ, અને આપણે એનો જવાબ છે ને સામે બોલી બોલીને નહીં આપવાનો, એનો કોઈ મિનિંગ નથી. તમારે એનો જવાબ આપવો હોય ને તો ગીવ યોર બેસ્ટ બાય વર્કિંગ હાર્ડ, મહેનત કરીને છે ને એનો જવાબ આપો, રાઈટ? મહેનત કેવી રીતે કરશો? ઓકે, એનો આખો નાખો પ્લાન અમે તમને છે ને લેક્ચર્સ અંદર સમજાવતા જોઈએ છીએ. ધીરે ધીરે તમે આ વસ્તુ ક્લિયર પણ થઈ જશે, અને જેમ 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 તમે તમારો વિષય આગળ ભણશો ઇટ વિલ બી ક્લિયર ટુ યુ. નાવ હી મૂવડ ઓન એન્ડ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ વેરિયસ બિઝનેસીસ, અને એમણે શું કર્યું? ફાઉન્ડેડ એટલે એની શું કર્યું? સ્થાપના કરી એરટેલ કંપનીની, એન્ડ મેડ ઇટ અ ગ્રેટ સક્સેસ. અને મેં તમને જેમ કીધું, ઓલ ગ્રેટ સ્પોર્ટ્સ પર્સન, આપણા ઇન્ડિયાના કે વર્લ્ડના જેટલા પણ ગ્રેટ સ્પોર્ટ્સ પર્સન છે, હેવ ટુ પ્રેક્ટિસ અ લોટ, સખત મહેનત કરવી પડે છે. જમૈકાનો એક રનર છે, અને એનું નામ છે, ખબર શું છે? કહી દઉં, હુસેન બોલ્ટ. એ હુસેન બોલ્ટ છે ને એ દુનિયાનો સૌથી વધારે ફાસ્ટેસ્ટ રનર કહેવાય છે. એમ કહે છે કે એણે એ પોતાને એનો હી હિમસેલ્ફ હેઝ બ્રોકન હિઝ ઓન રેકોર્ડ, એણે પોતાનો જ રેકોર્ડ તોડ નાખ્યો. અમુક સેકન્ડનો 100 મીટરની જે રન કહેવાય, એમ અમુક સેકન્ડની અંદર એણે લગભગ એનો 7 કે 8 પોઈન્ટ સમથિંગ છે એટલો એનો રેકોર્ડ, 8 સેકન્ડની અંદર 100 મીટરની રનિંગ એણે પૂરી કરી હતી. તો ઇમેજિન કરી શકો છો કેટલો ફાસ્ટ રનર હશે. અને એમ કહેવાય છે કે આ બધી મહેનત કર્યા પછી જ છે ને માણસ કંઈક પ્રાપ્ત કરી શકે છે. સો ઓનલી ધેન આર દે આર એબલ ટુ મેન્ટેન દેટ પરફોર્મન્સ, અને એના પછી જ તે લોકો પોતાનું પરફોર્મન્સને મેન્ટેન કરે છે. પરફોર્મન્સ કે એક દાડો તમે ક્રિકેટ રમ્યા, એક દિવસ પ્રેક્ટિસ કરી, વિચાર્યું છે ચાલો આ તો ગઈકાલ તો બહુ પ્રેક્ટિસ થઈ ગઈ, આપણે આવું કરીએ ને, એક દા તો મસ્ત વાંચી લીધું સાહેબ, આ તો 4 કલાક વાંચી લીધા, તો 4 કલાક બહુ કેવી હોય, આજે 4 કલાક વાંચ્યું ને એટલે કાલે 0 હોય, ઓકે, પછી પાછા 2 કલાક વાંચે, પછી દિવસ સમજ્યા 2 કલાક તો ગયેલ વાંચ્યું, નો, નોટ લાઈક દેટ. મેન્ટેન કરો, 4 કલાક તો રોજ 4 કલાક, રોજ 3 કલાક તો 3 કલાક, 3 કલાક કરી તો બહુ છે. હું એમ નથી કહેતો તમે રોજ 10 કલાક મહેનત કરો. યુપીએસસી પરીક્ષાની તૈયારી કરતા હોય છે લોકો રોજ 12 કલાક તૈયારી કરે, 13 તૈયારી કરે તો પણ ખબર નથી હોતી પાસ થશે કે નહીં.
રાઈટ, જીપીએસસીની તૈયારી કરનાર વિદ્યાર્થી 12-12 કલાક તૈયારી કરે છે, ત્યારે એમને એનું ફળ મળે છે. અને પછી આપણે જોઈએ, વાવ આઈપીએસ બની ગયા, વાવ આઈએએસ ઓફિસર બની ગયા, તો કે એક દિવસનો ખેલ નથી, આપણે તો ખાલી સપનું આવે. અરે બાપરે, ચલો આપણે તો મમ્મી પપ્પા કહે છે, આપણે 2 દિવસ પહેલાં સ્ટુડન્ટ આવ્યો હતો અને મને કહે કે સર મારે છે ને જીપીએસસીની એક્ઝામ તૈયારી કરવી છે અને ટીવાય પતે ને પહેલાં આપણે છે ને ગવર્મેન્ટ જોબ લઈ લેવી. મેં કીધું વાવ સરસ, તારો વિચાર સારો છે, પણ તને ખબર છે અમે કેટલી મહેનત કરવાની છે? જ્યારે 1/2 કલાક મેં એને ખાલી એની વિશે વાત કરી ને, તો 1/2 કલાક પછી એનો વિચાર બદલાઈ ગયો. મેં સાહેબ આટલી બધી મહેનત કરવાની? મેં એને કીધું કેમ, તે શું વિચાર્યું તું? મેં કીધું સાહેબ મને તો એમ કે બસ હવે આમ કોલેજ સાથે કરતા આમ જલસા કરતા કરતા કોલેજમાં જલસા કરીશું, ઓકે એક કોલેજ બીજી કોલેજે જઈશું, આમ કરીશું, બીજી સારી સારી જગ્યાએ જઈશું, ફ્રેન્ડ જોઈશું, આમ ને આમ એક્સ વાય ને ઝેડ કરીશું, અને સાથે સાથે સમજી લો ને સાહેબ શું કરીશું. અને એ સાથે હું જીપ, મેં કીધું ભાઈ ઓકે, જે લોકો જીપીએસસી એક્ઝામ પાસ કરતા હોય છે ને, આપણા અમદાવાદની એક સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ છે રાઈટ, એમ એક આંટો મારી આવજો. એ લાઇબ્રેરીમાં તમે જોશો ને તો રાતે 12-12 24/7 ચાલુ હોય, રાતે 12-12 1-1 2-3 વાગ્યા સુધી વાંચનારી પબ્લિક છે. અને આઈએએસ અને જે ગુજરાત કેડરની અંદર એ લોકો ઓફિસર ક્લાસ 1 ક્લાસ 2 ઓફિસર બને છે, એ એમને નહીં બનતા, સમજ્યા? આમ રોડ ઉપર નહીં પડ્યા, મહેનત કરવી પડે, રાઈટ? સો ના લાસ્ટ સેકન્ડ પેરેગ્રાફ, હાર્ડવર્ક ઇઝ ધ બેઝિસ. હાર્ડવર્ક દરેક વસ્તુનો પાયો છે ફોર એવરીથિંગ. દરેકે દરેક વસ્તુ તમારે કરવી હોય, વર્થ વાઇલ, કોઈ પણ કિંમતી કામની, યુ વિલ અચીવ ઇન યોર લાઈફ, જે તમે તમારા જીવનની અંદર અચીવ કરશો. સો દેર ઇઝ નો ઇઝી વે, દરેકના ઇઝી રસ્તા નહીં હોતા. ઓકે, અહીંયા તો કાલે એમ કીધું એમ કે જા બેટા દૂધની થેલી લઈએ ને, તો પાછી એક્ટિવા બહાર કાઢશે નજીકમાં, જો ચાલીને ના જાય કેમ, ફેશનમાં સર પંચર પડી જાય, ફેશનમાં પંચર પડી જાય એટલે સર આમ લોકો મને જોશે તો એને કેવું ફીલ થશે કે હું અને ચાલતા. ભાઈ આ દુનિયામાં હજારો લોકો ચાલે છે જેના કારણે એમની હેલ્થ બહુ સારી રહે છે, અને હેલ્થ સારી રહે છે ને તો માઇન્ડ સારું રહે છે, અને માઇન્ડ સારું રહે છે તો ઓબ્વિયસલી ઓકે સફળતા મેળવવા માટે માઇન્ડ કેવું હોવું જોઈએ, સ્ટ્રોંગ હોવું જોઈએ. બસ એ જ જરૂરી છે. ટુ ડુ હાર્ડ વર્ક, મહેનત કરવા માટે કોઈ પણ ઇઝી વે નથી હોતો. ઓકે, મહેનત મહેનત જ હોય છે. સો યુ હેવ ટુ ફાઇન્ડ યોર પેશન. તો સૌથી પહેલાં તમારો જુસ્સો, પેશન કહેવાય ને, શોધી કાઢો. યુ સ્ટે ફોકસ, હંમેશા કેન્દ્રિત રહો કે આ કરવું છે, ફોકસ રહો એન્ડ કીપ એટ ધ ટાસ્ક. અને હંમેશા આપણા કામ પર હંમેશા આપણી નજર હોવી જોઈએ, અન્ટિલ ધ જોબ ઇઝ ડન. અન્ટિલ, જ્યાં સુધી આપણું કામ ના થાય ત્યાં સુધી આપણું નજર, આપણું ધ્યાન એ તરફ રહેવું જ જોઈએ. યુ હેવ ટુ સ્ટે એક્સ્ટ્રીમલી મોટિવેટેડ. તમારે એક્સ્ટ્રીમલી મોટિવેટેડ રહેવું પડશે, સખત મોટિવેટેડ રહેવું પડશે, પોતાની જાતને મોટિવેટ રાખવી પડશે. આજુબાજુના લોકો આવીને કહેશે ફ્રેન્ડ્સ તો આમાં આપણા ભયાનકવાળા હોય છે, અને તમે જેવા છો ને એવા જ તમારા ફ્રેન્ડ છે, એક વસ્તુ સમજી લેજો. તમે ઇડિયટ છો તો ભાઈ ફ્રેન્ડ ઇડિયટ જ હશે. ઓકે, તમારા ખોટા ધંધા કરો ને તમારા ફ્રેન્ડ ખોટા ધંધાવાળા જ હશે. કેમ સાહેબ, યુનો શું કરીએ, જેવો સંગ તેવો રંગ. એટલે પ્લીઝ એવા સારા 2-4 ફ્રેન્ડ મળશે ને તો લાઈફ ચેન્જ થઈ જશે. એટલે એક સારો ફ્રેન્ડ શોધો જે આપણને કંઈક સારા શું આપે, સજેશન આપે. સો યુ હેવ ટુ સ્ટે એક્સ્ટ્રીમલી મોટિવેટેડ. સક્સેસ નેવર કમ્સ ટુ વન. સફળતા એ લોકોને મળતી નથી હુ સેટ્સ આઈડલ, જે ખાલી નવરા બેસી રહે. આઈડલ નવરા એટલે કેવા, આળસુની જેમ બેસી રહે. લાઈક ઇટ ઇઝ સેડ, એક કહેવત મેં તમને હમણાં જ કીધી, મેં તમને ફરી રિપીટ થાય છે, ફોર્ચ્યુન ફેવર્સ ધ બ્રેવ. ફોર્ચ્યુન એટલે નસીબ, નસીબ ફેવર કરે છે કોને, બ્રેવ લોકોને, બહાદુર લોકોને, મહેનત કરનાર લોકોને. વી નીડ ટુ બી એક્ટિવ, આપણે એક્ટિવ થવાની જરૂર છે, એન્ડ હાર્ડવર્કિંગ, મહેનતું બનવાની જરૂર છે, ટુ હેવ ધ લેડી લક ફેવરિંગ અસ. લેડી લક છે, લકને લેડી લક કહેવાય છે. ઘણી વાર લેડી લકનો મિનિંગ ઓકે ગર્લ પણ લઈ શકે, પણ લેડી લક, લકને છે ને એકચ્યુઅલી ફેમિનાઇન જેન્ડરમાં લીધે, સ્ત્રી જાતિમાં લીધે છે. જે લેડી લક છે એ આપણને ફેવર કરે, એન્ડ ટેકિંગ અસ ટુવર્ડ ધ સક્સેસ. અને આપણને ટેકિંગ અસ લઈ જાય, કઈ તરફ લઈ જાય, અલા સફળતા તરફ લઈ જાય. તો સફળતા માટે જવા માટે શું કરવું પડે સાહેબ? બહુ જ મહેનત કરવી પડે સાહેબ, ખબર તો બધી પડે છે, પણ સાલું કંઈક વચમાં આવી જાય ને પછી સારું બધું જ બગડી જાય. નો, માઇન્ડને ફોકસ કર ભાઈ, નહીં ચાલે. ઓકે, આના દુનિયાનો જો એક જ પ્રિન્સિપલ તને કહું, પ્રિન્સિપલ ઓફ કોન્સન્ટ્રેશન. પ્રિન્સિપલ ઓફ કોન્સન્ટ્રેશન હશે ને તો લાઈફમાં બધે જ સફળતા મળશે. ફોકસ એટલે ફોકસ, 1 કલાક મહેનત તમને કરવાની જ, 1 કલાક બીજું કે ના આવું જોઈએ મગજમાં. આ તો મોબાઈલ લઈને બેઠા, લેપટોપ લઈને બેઠા, પેલું લઈને બેઠા, ફલાણું લઈને બેઠા, એક મેસેજ આવ્યો ને એટલે પતી ગયો. સર બેનપણીનો મેસેજ આવી ગયો, અને બેનપણીનો મેસેજ આવી ગયો એટલે પતી ગયું બધું. સો પ્લીઝ ડોન્ટ ડૂ સચ થિંગ્સ. આવું નહીં કરવાનું, બેનપણીનો આવી ગયો, તેલ પીવા ગઈ કે તેલ પીવા ગયો, ભણવા બેઠો છે અને ભણવા બેઠી છે, બસ ત્યારે બીજી કોઈ વસ્તુ ના જોઈએ. ઓકે, સો અનફોર્ચ્યુનેટલી ટુડેઝ મોડર્ન યુથ, કમનસીબે અત્યારનું જે યુવાન છે ને, વોન્ટ્સ એવરીથિંગ વેરી ફાસ્ટ, અને બધું જ બધું ફાસ્ટ જોઈએ છે. એટલું ફાસ્ટ ને કે ભગવાન જાણે કેટલું ફાસ્ટ.
ઓકે, અને બધું ફાસ્ટ નથી મળતું. ઓકે, અહીંયા પિક્ચર જોયું, પિક્ચરમાં જોયું કે ભાઈ શું જોયું પિક્ચરમાં, પિક્ચરમાં જોયું કે ભાઈ આ માણસ એક પિક્ચર પિક્ચર છે, પિક્ચર એ લાઈફ લાઈફમાં નથી હોતી, એ રીલ લાઈફ છે, એ રિયલ લાઈફ નથી. અને રીલ લાઈફને જોઈને આપણે રિયલ લાઈફ બગાડવાનું નહીં. પેલો એક સોંગ કરે, અડધું સોંગ અહીંયા અમેરિકામાં કરે, બીજું પાછું જર્મનીમાં કરે, ઓકે અહીંયા કપડાં બદલે ને ત્યાં કપડાં બદલાઈ ગયા હોય, જો રિયલ લાઈફમાં આવા કોઈ કામ ધંધા થતા નથી. ઓકે, એ લોકોને એવા એવી રીતે બતાવવામાં આવે છે કે આપણને 2 કે 3 કલાકમાં મનોરંજન મળે, પણ આપણે ઊંધા છીએ કે એ મને જોઈને એમ વિચારે કે ઓહો વાવ આવું હું જ કરીશ, ઓહો આણે આવા કપડાં પહેરે, આપણે આવા જ કપડાં પહેરીએ, આણે iPhone 11 Pro લીધું, આપણે પણ iPhone 11 Pro જ લેવાનો. ઓકે, પહેલાં તો મહેનત કરો, અને મહેનત એમ કંઈ પણ પ્રાપ્ત કરી શકાય છે. ઓકે, બાપાના પૈસે કે મમ્મી પપ્પા રૂપિયા આપે એના પૈસે લેર કરવાની અપેક્ષા ના રાખો. પ્લીઝ ડૂ ઓર ગીવ યોર બેસ્ટ ટુ યોર સેલ્ફ. ધીસ ઇઝ ફાસ્ટ ફૂડ એરા, અને આ કેવો જમાનો છે, ફાસ્ટ ફૂડનો જમાનો છે. બધું જ એરા એટલે સમય, કાળ. તો આ ફાસ્ટફૂડના જમાનામાં બધું ફાસ્ટફૂડની સ્પીડે જોઈએ છે, પણ ફાસ્ટફૂડની સ્પીડે પચતું નથી. આટલું યાદ રાખો, પચાવવા માટે સમય જોઈએ છે. ઓકે, અને ભગવાને જે સિસ્ટમ આપી છે ને એમાંથી પસાર થવું જ પડે, કે અત્યારે ખાધું ને અત્યારે પચે છે ના. ઓકે, સો પીપલ વોન્ટ ટુ હેવ સક્સેસ, લોકોને સફળતા મેળવવી છે ઇન ધેર લાઈફ, ના જીવનમાં, વિધાઉટ એક્ઝર્ટિંગ મચ. એક્ઝર્ટ કરવું એટલે મહેનત કરવી, શું તકલીફ જ નહીં આપવી, તકલીફ નહીં આપી અને બધું મેળવી લેવું છે. કેવી રીતે મળે બધું? બસ મહેનત તો કરવી પડે ને, રાઈટ? મહેનત કર, મારા માટે ના કર પ્લીઝ. ઓકે, અને હવે તો ટીચર્સ, હવે તો પછી બોલાતું જ નહીં તમને, બોલીએ તો પાછું તકલીફ પડી જાય છે. ઓકે, એન્ડ દે વોન્ટ અ શોર્ટકટ, લોકોને શોર્ટકટ મેથડ જોઈએ છે ફોર એવરીથિંગ, દરેકે દરેક વસ્તુ માટે, કે શોર્ટકટ આપને ભાઈ એ તે તારું હોમવર્ક પતી ગયું, ચાલ નહીં કામ કરીને વોટ્સએપ કર નાખ, હું સરને વોટ્સએપ કરી દઉં, ભાઈ આવું ના કર. ઓકે, આમથી તેમ ના કર, તારું હોમવર્ક પતે ને મારું હોમવર્ક સ્ટાર્ટ થાય, કોપી કરે છે. અરે કોપી કરવાનો મતલબ હું 4 એક્ઝામ્પલ જાતે કર, પણ જાતે કરને શું ફરક પડે છે? ઓકે, અહીંયા તો શું દેખાડા માટે કામ નહીં કરવાનું, બસ તેલ પીવા ગયું. આપણે લાઈફમાં આપણી સફળતા આપણા આપણી આપણા પોતાના 20% હશે ને, તો 20% ને 40%, 40% ને 60, 60% ને 80, 80% ને 100 થશે, પણ 20% આપણા પોતાના હોવા જોઈએ. અહીંયા તો પૂછે ને 20% કોને, આ છે બાજુમાંથી કોપી મારે 20%, તો તારું અસ્તિત્વ જ નથી. ભગવાન તને શેના માટે પેદા કર્યો છે? ઓકે, ખાલી બસ જલસા કરવા માટે? ના પ્લીઝ, આ લાઈફનો પર્પઝ નથી. સો યસ, સેમ ટાઈમ ધીસ શોર્ટકટ્સ મે વર્ક. અમુક વખત આ શોર્ટકટ છે ને અમુક જગ્યાએ, કોક જગ્યાએ, ફોર સમ ઓકેશન્સ, અમુક પ્રસંગે કામ કરે, બટ દે કાન્ટ વર્ક એવરી ટાઈમ, પણ તે હંમેશા કામ કરતા નથી, રાઈટ? સો દેર ઇઝ નો સબસ્ટિટ્યૂટ, કોઈ પણ હાર્ડવર્કનો સબસ્ટિટ્યૂટ નથી, એનો કોઈ અવેજી નથી, એનો કોઈ ઓલ્ટરનેટિવ નથી, એનો કોઈ ઓપ્શન નથી, એન્ડ દેર ઇઝ નો શોર્ટકટ ટુ સક્સેસ, અને સફળતાનો કોઈ શોર્ટકટ હોતો નથી. તો મહેરબાની કરીને આઈ વોન્ટ ઓલ ઓફ યુ ટુ વર્ક હાર્ડ, મહેનત કરજો, જબરદસ્ત લાઈફમાં સફળ થજો. ઓકે, સો બેસ્ટ ઓફ લક, અને અપેક્ષા ના રાખતા કે અમે તમને સ્પૂન ફીડિંગ કરીશું, વી એક્સપેક્ટ ધ સેમ ફ્રોમ યુ. અમે પણ એક્સપેક્ટ કરીએ છીએ કે અમારા વિદ્યાર્થી જબરદસ્ત ભૂકા બોલાવી દે તેવી મહેનત કરજો, જનૂની મહેનત કરજો. ઓકે, બાય, ટેક કેર.